છે ઘાતના ઘાત ને ચણાય છે અનેક ઇમારતો ઘણાય છે ઘાતના ઘાત ને ચણાય છે અનેક ઇમારતો કલમ હાથમાં આવે ને લખાય છે સ્વપ્નના આકાશ જે સત્ય છે જે સ્થિત છે જે સનાતન છે તેની આપ સમક્ષની રજૂઆત આજની મારી ભેટ છે નમસ્કાર કદરદાન ઈશ્વરે મહામૂલા ગુણોથી સજ્જ કરી પરમ આત્મા સમક્ષ આપ જેવા લોકોને અહીં ધરતી પર મોકલ્યા છે તેવા આપ સર્વેને મારા નમસ્કાર આજના મારા વિષયનો ઉગાળ કરવો તો વિષય છે ઓનલાઈન શિક્ષણ વર્સિસ ઓફલાઈન શિક્ષણ મિત્રો શિક્ષા એટલે શું મિત્રો એમાં એવી તો કઈ શક્તિ હશે કે જે સદીઓથી માનવ જાતે શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે શું શિક્ષણ એ પોપટિયું જ્ઞાન છે શું શિક્ષણ એ માનવી પર એક બોજ સમાન છે ના આવું ક્યારેય નહીં હોઈ શકે કારણ કે શિક્ષણ એ તો મુક્તિનો દ્વાર છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર એક પ્રક્રિયા છે ક્રાંતિ અને ઉત્ક્રાંતિની ગંગોત્રી છે અને આજે જ્યારે આ વિશ્વમાં કોરોના સમક્ષ જે મહામારી આવી છે ત્યારે શિક્ષણને લગતા પ્રશ્નો ઉભા થાય સ્વાભાવિક છે અને આજના વર્તમાન સમયમાં ઓફલાઈન શિક્ષણ કે ઓનલાઈન શિક્ષણ બે પૈકી કયું વધુ યોગ્ય છે તે વિશે ચર્ચા કરવું આજે એક મુખ્ય પ્રશ્ન બની રહ્યો છે મિત્રો મારા મત અનુસાર ઓફલાઈન શિક્ષણ એ વધુ યોગ્ય છે તમે કહેશો કે હું એવું કયા આધાર પર બોલી રહી છું તો મિત્રો તમે જ મને કહો કે આજે દરેક દેશમાં આપણા દેશમાં જો દરેકે દરેક વ્યક્તિ શું પ્રાથમિક ઓફલાઈન શિક્ષણમાં લેવા સક્ષમ છે ખરું આજે જ્યારે આપણા ભારત દેશને ગરીબ કહેવામાં આવે છે તેને ગરીબ ગણવામાં આવે છે ત્યારે શું દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન વાઈફાઈ કનેક્શન થી લઈને શું ઓનલાઈન શિક્ષણ ભરી શકે ખરું ના જ ના મિત્રો ઓનલાઈન શિક્ષણ જરૂરી હોઈ શકે પરંતુ આપણી પરિસ્થિતિને અનુકૂળ તો તે ન જ હોઈ શકે આજે જ્યારે સરકાર 100% સાક્ષર બનાવવા મથી રહી છે અને એ માટે દરેકને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડી રહી છે એ માટે મફત યોજનાઓ કરીને બાળકોને શાળામાં બોલાવી રહી છે ત્યારે શું ઓનલાઈન શિક્ષણ પ્રથા માફક આવી શકે ખરું મિત્રો ઓનલાઈન શિક્ષણ પ્રથા જરૂરી હોઈ શકે પરંતુ મને નથી લાગતું કે આપણા માટે યોગ્ય હશે આપણી પરિસ્થિતિને મને નથી લાગતું કે યોગ્ય હોઈ શકે મિત્રો આપણી ગુરુકુળ શિક્ષણ પ્રથાને જ યાદ કરો ત્યાં શિષ્ય જીવનના દરેક મૂલ્યોને શીખતો આપણે જ્યારે શાળામાં જઈએ છીએ ત્યારે મિત્રો સાથે મળીને નવી નવી વાતો શીખીએ છીએ અને એના દ્વારા આપણા જ્ઞાનમાં વધારો થાય છે પરંતુ શું ઓનલાઈન શિક્ષણમાં આવું થઈ શકે ખરું અને ક્લાસ ચાલુ કરીને એટેન્ડન્સ પુરાવવા માટે ખાલી એટેન્ડન્સ પુરાવીને બહાર લંબા જતા રહેતા બાળકો આપણે નથી જોતા જે બાળકો માટે એટેન્ડન્સ પુરાવવા માટે જો ક્લાસમાં ભાગ લેતા હોય તેમને સચોટ શિક્ષણ ક્યાંથી મળી શકે મિત્રો મારા ઓનલાઈન શિક્ષણની વિરુદ્ધમાં મારું એક બીજું પણ કારણ છે બાળકોની માનસિક ક્ષમતા એક તરફ તો આપણે તેમને મોબાઈલ સોશિયલ મીડિયાથી દૂર રાખવાના અથાગ પ્રયત્નો કરીએ છીએ અને બીજી તરફ ઓનલાઈન શિક્ષણના મારફતે જ આપણે તેમને એ જ માયાજાળમાં ધકેલી રહીએ છીએ શું આ ખરું છે આજે બાળકોને સચોટ જ્ઞાનની જરૂર છે નહીં કે કોઈ કુંઠિત જ્ઞાનની આજે દરેકે દરેક વ્યક્તિ પોતાના ફાયદા નુકસાનને આધારે શું કરે છે પોતાના ફાયદા નુકસાનને આધારે નિર્ણયો લે છે અને એ જ નિર્ણયો આપણે આજે બદલવાના છે કોના લીધે આ વિદ્યાર્થીઓના કરિયરને લઈને વિદ્યાર્થીઓના ચમત્કારને લઈને મિત્રો મારે એટલું જ કહેવું છે કે ઓનલાઈન શિક્ષણ ભલે ઉપયોગી સાબિત થઈ શકે પરંતુ આપણી અત્યારની પરિસ્થિતિને લઈને તો નહીં જ આજની આ કોરોનાની પરિસ્થિતિને લઈને ઘણા એવું કહી શકે કે બાળકોને બહાર મોકલવું શિક્ષણ માટે મોકલવું જોખમ સ્વરૂપ હોઈ શકે ત્યારે મારો પ્રશ્ન તેમને માત્ર એટલો જ છે કે શું રેસ્ટોરન્ટમાં તમને બાળકોની ભીડ નથી દેખાતી શું પ્રવાસન સ્થળો કોરોનાના આતંકથી મુક્ત છે કે જે બાળકોની ભીડ આપણે વિસરી જઈએ છીએ તો પછી શિક્ષણ જેવા મહામૂલ્યવાન વિષયમાં જ આપણે શા માટે આ વિષયને ઉત્પન્ન કરીએ છીએ મિત્રો એટલે મારા મત પ્રમાણે ઓનલાઈન શિક્ષણ ભલે ઉપયોગી સાબિત થઈ શકે પરંતુ આપણી એ ઓફલાઈન શિક્ષણની એ ખેવના તો ન જ કરી શકે તેની એક ન જ લઈ શકે અને એટલે જ અંતે કવિ દુષ્યંતની પંક્તિ
મારા વક્તવ્યનો અંત કરીશ. હો ગઈ હૈ પીર પર્વત સી પીગળની ચાહીએ, ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહીએ. મેરે સીને મે નહીં તો તેરે સીને સે સહી, હો કહીં ભી આગ લેકિન આગ ઝરની ચાહીએ. સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ યે હૈ કી સીરત બદલની ચાહીએ, સીરત બદલની ચાહીએ. થેન્ક યુ.